नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर की अंदर आपने स्वाध्याय 2.6 ना दाखला पूर्ण करेला। तो आज आपने स्वाध्याय 2.7 एना प्रश्न नंबर पहला थी शुरुआत करीशुं। पहला प्रश्न में शू कीधुं छे के शोधो, मतलब के जे आ प्रश्नों नीचेना जे प्रश्नों आपेला छे भागाकारना छे तो एना जवाब शोधो। हवे भागाकार जे छे ए आपणे शीखेला 10, 100, 1000 वडे भागाकार, पूर्ण संख्या वडे भागाकार, पछी दशांश संख्या दशांश संख्या वडे भागाकार, तो ए बधुं जे छे आपणे शीखेला। तो एज प्रमाणे जे छे अने एज मेथड थी बधा दाखला गणवाना छे। पहला प्रश्न में शू कीधुं छे के 0.4/2। हवे जे छे आपणे जे प्रमाणे मैं कीधुं तुं के जे दशांश संख्या होय तो एने छेदमां 10, 100 एना स्वरूपमां फेरवी दईए छीए अने पछी जे छे भागाकार अथवा गुणाकारनी प्रक्रिया करीए छीए तो आपणने वधारे सरळ रहे छे। એટલા માટે અહીંયા જોઈએ તો અહીંયા 0.4/2 આપેલું છે, તો 0.4ને જે પ્રમાણે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ને એ પ્રમાણે સમજેલા કે 0.4 છે તો એને 4/10 લખાય, તો એટલા માટે એને પહેલાં લખીએ 4/10/2। એના બરાબર જે છે કે 4/10/2, હવે આ જે પ્રક્રિયા છે જે પ્રમાણે આપણે ખ્યાલ જ છે કે અપૂર્ણાંક જે છે એક અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર એના સ્વરૂપમાં આવી ગઈ। હવે જે છે તો આપણને ખ્યાલ જ છે એમાં શું કરતા હતા કે જે ભાગાકાર છે એની જગ્યાએ આપણે ગુણાકાર કરી દેતા અને જે છે સંખ્યાનું વ્યસ્ત મૂકી દેતા। તો અહીંયા એના બરાબર થાત કે 4/10 × 2 એટલે 1/2, એક દ્વિતીયાંશ, અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર। હવે આનું સાદું રૂપ આપી દઈ તો અહીંયા જે છે 4 અને 2, તો 2 × 2 એટલે 4 થાય, તો અહીંયા 2 × 1/10 = 2/10 એના બરાબર થાય છે 0.2। તો અહીં જે છે થાય 0.2, તો આનો જવાબ જે છે એ આવે છે 0.2। એના પછી બીજો પ્રશ્ન જોઈ લઈએ। આ જ રીતે જે છે દરેક દાખલા આ જ મેથડથી ગણવાના છે। બીજો પ્રશ્ન શું કીધું છે કે 0.35/5, અહીંયા પણ એ જ રીતે 0.35 છે તો 35/100 લખાય અને / 5 કરીએ પહેલાં, પછી જે છે 35/100 × 1/5, તો એના બરાબર શું થાય 5 × 7 એટલે 35 થાય, તો 7/100 એના બરાબર થાય 0.07। ચોથો પ્રશ્ન 65.4/6, અહીંયા પણ એ જ રીતે 654/10 લખાય, ભાગ્યા છે એની જગ્યાએ × 1/6। હવે જે છે અહીંયા ભાગાકાર કરવાનો છે 654/6, 6 × 6, 5 વડે ના ચાલે તો 0 અને 54, 6 × 9 = 54, 109, તો 109/10 એના બરાબર આવે 10.9। છઠ્ઠો પ્રશ્ન 14.49/7, તો 1449/100 લખાય અને અહીંયા જે છે આને પણ આ રીતે લખાય 1/7। હવે અહીંયા જે છે એનું પણ સાદું રૂપ 1449ને 7 વડે ભાગીએ, 7 × 2 = 14, 4 વડે ભાગ ના ચાલે 0 અને 49 = 7, તો એટલા માટે એ આવે છે 207, તો એના બરાબર થાય કે 207/100 એના બરાબર આવે 2.07, એ મળી જાય છે એનો જવાબ। પછી છે 0.80/5, તો 0.80ને 80/100 લખાય × 1/5, એના બરાબર પણ આ જ રીતે 5 છે તો અહીંયા 16, તો 16/100 એના બરાબર 0.16। તો વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલા જે છે આપણે આ જ મેથડથી ગણતા જવાના છે, આમાં કોઈ નવીનતા છે નહીં। ભાગાકારની પ્રક્રિયા છે તો એ આપણે જે ગુણાકાર શીખીએ એ ગુણાકાર જ છે, ફક્ત જે છે ગુણાકાર કરીને એનું વ્યસ્ત કરી દેવાનું છે, તો એ આપણને સરળતાથી ફાવે છે ને એ આપણને દરેકને ખ્યાલ છે। હવે અહીંયા પણ આ રીતે 4.8/10 આપેલું છે, તો અહીંયા પણ આપણે આ જ મેથડથી દાખલા ગણીશું। હવે જો આપણે જે પ્રમાણે કીધું હતું ગુણાકારમાં શું થશે, તો ગુણાકાર જે હોય છે તો એની અંદર સંખ્યા મોટી થાય છે, તો અહીંયા જે ભાગાકાર આપેલો છે તો ભાગાકારની અંદર શું થશે, જે 4.8 છે તો એના કરતાં / 10 છે, મતલબ કે એના કરતાં જે જવાબ આવશે એ સંખ્યા કેવી થશે, તો એ સંખ્યા નાની થશે। તો અહીંયા પણ એ રીતે કરી દઈએ, 4.8 છે તો એને 48/10 લખાય અને / 10 છે તો એને × 1/10, કારણ કે જે છે 10નો વ્યસ્ત અને ગુણાકાર, તો એટલા માટે 48/10 ×
दस एटले सौ, अड़तालीस छेद में सौ एटले 0.48 आ थी गयो जवाब। एज रीते अँ 52.5 ने 525 छेद में 10 लखाए अने अहीं गुणिया 1 ना छेद में 10 525 छेद में 100 एना बराबर 5.25। एज रीते अहीं पण 272.23 आपेला छे तो एने आपणे छेद में 100 लखाए 27223 छेद में 100 गुणिया 1 ना छेद में 10 बराबर 27223 छेद में 1000 थाय, कारण के अंशनो अंश साथ छेदनो छेद साथ तो 100 × 10 एटले 1000 एना बराबर। हवे अहीं एकना पाछळ 3 शून्य छे तो आपणे 3 स्थान डाबी बाजु तरफ खसीए तो 27.223 ए थई जाय छे एनो जवाब। आनी अंदर 7મો प्रश्न, अहीं शुं कीधुं छे कि 3.97/10 अहीं पण ए ज रीते 3.97 छे तो एने 397/100 लखाय અને ગુણાકાર કરીને અહીંયા જે છે આ 10નો વ્યાસ, તો એટલા માટે 397 અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર થાય 1000, તો એટલા માટે અહીંયા થશે 0.397, તો એ થઈ ગયો એનો જવાબ। તો પ્રશ્ન નંબર 2ની અંદર પણ એ જ કરવાનું છે કે જે બાકીના દાખલા છે એમાં દરેકમાં છેદમાં 10 મૂકીને જે છે 10 વડે ભાગાકાર છે તો એનો ગુણાકાર કરીને 1/10 મતલબ કે એનો 1/10 વડે ગુણાકાર કરવાનો થશે દરેકમાં, અને જે પણ અહીંયા સંખ્યા હશે તો એના છેદમાં જે પ્રમાણે એ જે દશાંશ સંખ્યા હોય તો એના છેદમાં 10,000, 100 એ રીતે આવશે। પ્રશ્ન નંબર 3માં શું કીધું છે કે જે આપેલા પ્રશ્નો છે એનો ભાગાકાર શોધો, અહીંયા 100 વડે દરેકનો ભાગાકાર હશે, અહીંયા પણ એ જ રીતે કે 2.7 છે તો એને 27/10 લખાય અને ભાગ્યાની જગ્યાએ ગુણ્યા અને 100નો વ્યાસ એટલે 1/100 27/1000 એના બરાબર આવે 0.027। ત્રીજો પ્રશ્ન એની અંદર અહીંયા પણ એ જ રીતે 78/100 લખાય, 0.78 છે તો 78/100 ગુણ્યા 1/100 એટલે 78/1, 2, 3, 4 10000 થાય તો એના બરાબર 0. હવે પહેલાં 78 લખી દઈએ, હવે 1 પછી 4 શૂન્ય છે તો આપણે 4 સ્થાન ખસવું પડશે, તો આ 2 સ્થાન જ છે તો આપણે ત્રીજું અને ચોથું સ્થાન શું મૂકીશું શૂન્યનું, અને એના પછી જે છે ડાબી તરફ દશાંશ ચિહ્ન આવે તો એટલા માટે 4 શૂન્ય છે તો 1, 2, 3 અને 4 સ્થાન ખસે પછી જે છે એનું દશાંશ ચિહ્ન લાગે છે। તો એના પછી આપણે પ્રશ્ન નંબર 3નો જે છે લાસ્ટ પ્રશ્ન જોઈએ, 6ઠો પ્રશ્ન, એની અંદર શું કીધું છે કે 98.53/100 તો અહીંયા પણ એ જ રીતે કે 98.53 છે તો એને ભાગ્યા 100 કરી દઈએ તો 9853/100 એ રીતે લખાય અને ગુણ્યા 1/100 તો એના બરાબર 9853/10000 થાય, કારણ કે 4 શૂન્ય છે, 2 શૂન્ય અને 2 શૂન્ય તો એનો ગુણાકાર 4 શૂન્ય થશે તો એટલા માટે 0.9853 એ થઈ જશે એનો જવાબ। એના પછી પ્રશ્ન નંબર 4માં એમાં પણ એ જ કરવાનું છે, એમાં જે છે એમાં આની પહેલાંના પ્રશ્નમાં 100 અને 10 વડે ભાગાકાર હતો, આની અંદર આપણે 1000 વડે ભાગાકાર કરવાનો છે, તો દરેકમાં એ જ રીતે છે અહીંયા જે છે 79/10 લખાય અને ગુણ્યા 1/1000 થાય તો એના બરાબર 79/10000 એના બરાબર 0. અહીંયા પણ એ જ રીતે 4 શૂન્ય છે, 1 પછી 4 શૂન્ય છે તો મતલબ કે 4 સ્થાન જે છે આપણે જમ ડાબી બાજુ તરફ ખસવું પડે તો અહીંયા પણ 79 એકલા જ આપેલા છે તો 1 અને 2 એના પછી 3, 4 4 સ્થાન સુધી પહોંચવા માટે શું કરવું પડે, 2 શૂન્ય લગાવવા પડે। અહીંયા પણ એ જ રીતે 38/53/100 ગુણ્યા 1/1000 એના બરાબર 38/53 અહીંયા છેદમાં થશે 1,00,000, 5 શૂન્ય થશે 2 અને 3 5 શૂન્ય, અહીંયા પણ એ જ રીતે ભાગાકાર છે 38/53 આપેલું છે મતલબ કે 5 શૂન્ય છે તો 5 સ્થાન ખસવું પડે તો 1, 2, 3 અને 4 છે તો 1 મૂકી દેવાનો શૂન્ય। ચોથો પ્રશ્ન 128.9/1000 અહીંયા પણ એ જ રીતે કે 128.9 એને આપણે 1289/10 લખાય અને એના ગુણ્યા 1/1000 એના બરાબર 1289/10000 તેના બરાબર 0.1289, અહીંયા શૂન્ય લગાવવાની જરૂર નહીં પડે કેમ કે 4 શૂન્ય છે તો 1, 2, 3, 4 સ્થાન ખસે તો એની પહેલાં જે છે દશાંશ ચિહ્ન આવી જાય।
प्रश्न नंबर पांच में हवे जे छे आनी अंदर भागाकार अत्यार सुधी 10, 100, 1000 अने पूर्ण संख्या वडे जे छे आपणे भागाकार जोयो आनी अंदर जे छे मिश्र भागाकार आवशे मतलब के जे अपूर्ण दशांश संख्यानो पूर्ण संख्या द्वारा भागाकार एना पछी दशांश संख्यानो दशांश संख्या वडे तो ए रीते जे छे मिश्र भागाकार जे प्रमाणे आपणे जोया हता ए प्रमाणे के मिक्सनी जे छे एनी अंदर दरेक मिक्स आवशे तो हवे जे छे आनी अंदर पण ए ज करवानुं छे जे प्रमाणे आपणे भागाकार शीखेला तो एज मेथड थी कि अँ दशांश संख्याओ है तो एने छेद में 10 अथवा 100 जी रीते आत होनावाड़ू स्वरूप लाई देवा पीछे एनी जगह गुणाकार की निशानी कर दे तो अँ रीते 7/35/10 लखाए एने कारण के 3.5 है तो एने 35/10 तो अँ रीते 7 × अँ गुणाकार थे एट व्यस्त थी जाए तो 10/35 अँ एक थाय तो हवे जे अहीं जे छे तो 7×5=35 मतलब 5 वडे भाग चाले छे अने पछी जे छे अहीं 10 અને 5 तो ए पण अहीं भाग चाले छे तो एटला माटे अहीं आवे 2 तो एटला माटे वध्यु शुं तो अहीं कंई पण होतुं नहीं 2/1 एना बराबर थाय 2। त्रीजो प्रश्न 3.25/0.5 अहीं पण ए ज रीते 3.25 छे तो 325/100 लखाए अने भाग्या 0.5 એટલે 5/10 તો એના બરાબર 325/100×10/5 અહીંયા એક શૂન્ય ઉડી જાય અહીંયા જે છે 5 વડે ભાગાકાર કરી દઈએ આપણે તો 5×6 30 બે શેષ અહીંયા જે છે બે શેષ વધે 25 તો 5×5=25 તો અહીંયા હવે 65/10 એના બરાબર આવે 6.5 એ થઈ જાય એનો જવાબ। चौथा में 30.94/0.7 तो अँ पण ए ज रीते 3,094/100 लखाए 10/7 0.7 छे 7/10 डायरेक्ट आपणे गुणाकार करी दईए तो अँ जे छे एक शून्य उड़ी जाए तो एटला माटे 3,094/10×7 अँ जे छे 7×4 28 बे शून्य वधे 7×4 एक वधे 2 442/10 442/10 એના બરાબર આવે 44.2 તે થાય છે એનો જવાબ। એના પછી છે કે 0.5/0.25 અહીંયા પણ એ જ રીતે 5/10 લખાય અને ગુણ્યા 0.25 એટલે 25/100 તો એને 100/25 લખાય તો અહીંયા જે છે એક એક શૂન્ય ઉડી જાય 5×5 એટલે 25 અને જે છે અહીંયા થાય 5×2 એટલા માટે અહીંયા થાય છે 2। વિદ્યાર્થી મિત્રો આપણે જે છે અહીંયા એક સ્ટેપની અંદર કરીએ છીએ જે આને જે છે તમે જો સરળતાથી કરવા માગો તો સ્ટેપ જે છે વધારી પણ શકો એને આ રીતે પણ કરી શકાય 5/10×100/25 આ રીતે છે જો ડાયરેક્ટલી આપણને ના ફાવે તો એને આ રીતે પણ કરી શકાય 5×, અહીંયા જે છે 10×10 લખાય અને અહીંયા જે છે 10×5×5 બંનેના અવયવ પાડી દઈએ અને પછી જે છે સામાન્ય જે આપેલું છે એને ઉડાડી દઈએ અને અહીંયા જે છે 10/5 10^2×5 અને 5/5 છે 5/5 ઉડી જાય શું વધે 2 તો આને જે છે આ રીતે પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જેમ કે ડાયરેક્ટ તમને અવયવ પાડતા ના ફાવે અથવા ડાયરેક્ટ જે છે બંનેમાંથી સામાન્ય ઉડાડતા ના ફાવે તો એને આપણે જે પ્રમાણે શીખેલા છીએ અગાઉ કે આ રીતે અવયવ પાડીને પણ આપણે શોધી શકીએ છીએ। એના પછી અહીંયા 76.5/0.15 તો અહીંયા જે છે 765/10×100/15 આ રીતે લખાય તો અહીંયા પણ એ જ રીતે થશે એક શૂન્ય ઉડી જાય અહીંયા જે છે 765/10×15 આ રીતે આપેલું છે તો 15×5=75 અને 1 તો 51×10 એના બરાબર થાય 510 તો એ થઈ જાય છે એનો જવાબ। એના પછી 9મો પ્રશ્ન 2.73/1.3 અહીંયા પણ એ જ રીતે 2.73 છે તો 273/100 લખાય અને 10/13 પણ લખાય અહીંયા એક એક શૂન્ય ઉડી જાય 273/10×13 13×26 એક વધે 1 તો 21/10 એના બરાબર થાય 2.1 તો આ થઈ જાય એનો જવાબ। એના પછી આપણે સ્વાધ્યાય 2.7 છે એનો લાસ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 6 એ જોઈ લઈએ। એની અંદર શું કીધું છે કે એક વાહન
2.4 लीटर पेट्रोल में 43.2 किमी अंतर कापे छे। तो एक लीटर पेट्रोल में ते वाहन केटलू अंतर कापशे? हवे जो आ आपणने स्पष्ट रूपे जोई शकाय के आ भागाकारनो नियम लागू पड़शे, कारण के 2.4 में 43.2 चाले छे, तो एक लीटर में केटलू, मतलब पहलू परिणाम तो एना करता बीजू जे परिणाम आपेलू छे आपणने ए नानू छे, मतलब भागाकारता छे। आपणने आनी पहेलाना जे गुणाकारनो हतो तो एमां एवुं आपेलू के एक लीटर में आटलू चाले, तो एना पछी आटला लीटर में केटलू, तो अहींया जे छे एनाथी व्यस्त आपेलू छे, एनाथी उल्टो आपेलू छे। तो आपणे ए पण जे छे एनो जवाब पण जोई लईए। तो एक वाहन द्वारा एना पछी केटलू कीधो छे के 2.4 लीटर पेट्रोल में 43.2 किमी अंतर कापे। तो वाहन द्वारा 2.4 लीटर पेट्रोल में कापवामां आवतुं अंतर एना बराबर 43.2 किलोमीटर। तो माटे एक लीटर पेट्रोल में कापवामां आवतुं अंतर बराबर तो 43.2 गुण्या एक क्रॉस गुणाकार थाय अने छेदमां आवशे 2.4, मतलब 43.2 भाग्या 2.4। हवे जे छे एने जो अहींया पण बन्ने जग्याए जे छे एक एक दशांश छे, मतलब कि एक एक दशांश छे, तो आने गुण्या 10 थाय अने आने पण गुण्या जे छे 10 करीने आपणे बन्नेने जे छे पूर्ण संख्या बनावी शकीए। अने ઉપરના જો આ રીતે થાય 43.2 છે તો 400 અહીંયા જે છે આપણે એને અલગ અલગ લખી દઈએ કે 43.2 ગુણ્યા અને છેદમાં 1 અને અહીંયા છે 1ના છેદમાં 2.4। હવે બંનેમાં જે છે દશાંશ ચિહ્ન આપેલા છે, તો ડાયરેક્ટ જે છે બંનેમાં દશાંશ પછી જે દશાંશ ચિહ્ન છે એના પછી એક સ્થાન છે, તો એ ડાયરેક્ટ પણ આપણે જે છે કેન્સલ કરી શકીએ, અથવા જો એમાં ખ્યાલ ના આવે તો આ રીતે પણ કરી શકીએ। અહીંયા 432 છેદમાં 10 લખાય 43.2ને, અને અહીંયા જે છે 2.4ને 24ના છેદમાં 10 લખાય, પણ 2.4 નીચે આપેલું છે તો 24 નીચે રહેશે અને 10 ઉપર આવશે, તો એટલા માટે 10ના છેદમાં 24, આ 10 ઉડી જાય, એટલા માટે વધે શું તો 432 છેદમાં 24। તો અહીં જે છે 432 ભાગ્યા 24 એ કરી દઈએ તો આપણને આપણો જવાબ મળી જાય, તો 24 ગુણ્યા 2 કરીએ તો 48 થઈ જાય, તો 24 ગુણ્યા 1 કરીએ તો 24 ગુણ્યા 24 અહીંયા વધે છે 19, તો એટલા માટે 2 192, તો 24 8 192 થાય, તો એટલા માટે કેટલું આવે તો 18। શોધવાનું શું હતું? કેટલું અંતર, મતલબ કે અંતર હતું તો કિલોમીટરમાં, તો એટલા માટે શું આવે 18 કિલોમીટર। તો શું કીધેલું કે એક લીટર પેટ્રોલમાં તે વાહન કેટલું અંતર કાપશે? તો લાસ્ટમાં લખી દેવાનું કે માટે તે વાહન એક લીટર પેટ્રોલમાં અઢાર કિમી અંતર કાપે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.7માં પણ જે છે આપણે જે પ્રશ્ન નંબર 6 છે ત્યાં સુધી જોઈ લીધો, મતલબ જે છે સ્વાધ્યાય 2.7ના પણ તમામ પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર પણ જે કોઈ જે પ્રશ્ન છે એની અંદર અમુક અમુક જે દાખલાઓ બાકી છે તો એ સેમ મેથડના છે, અને એકદમ સહેલા જે છે દાખલાઓ છે આ ચેપ્ટરની અંદર મોસ્ટલી બધા, તો આની અંદર આ સ્વાધ્યાયમાં પણ જે કોઈક દાખલાઓ બાકી છે તો એની જાતે પ્રેક્ટિસ કરવી। હવે બાકીના જે છે દાખલાઓ જે આ સ્વાધ્યાયની અંદર પણ ગણાવવામાં આવેલા છે, અને ટોટલ જે સ્વાધ્યાય 2.7 છે, તો ત્યાં સુધીના જે તમામ દાખલાઓ ગણાવવામાં આવે છે એ અને કોઈક કોઈક જે બાકી હતા તો એ જાતે ગણીને પછી જે છે આ ચેપ્ટરની પ્રેક્ટિસ પણ કરતા રહેવું।